गुड मॉर्निंग फ्रेंड्स, तमे आगळना भागमां पाठ 13 पंखीओए पाणी पायुं नी समजूती मेळवी गया छो। आ भागमां आपणे स्वाध्याय शीखीशुं। आपणे प्रश्न 4.1 भाग 3 જોઈ ગયા હતા। પ્રશ્ન 4નો બીજો ભાગ આપણે આ વિડીયોમાં જોઈશું। તો બીજું આપ્યું છે ઉદાહરણ પ્રમાણે આપણને, એને માંડ એક પાંડડું બેઠેલું, અને એની નીચે લખ્યું છે વાક્ય, એને માંડ 2-4 પાંડડા બેઠેલા। બંને વાક્યોમાં અલગ અલગ છે। પહેલામાં છે કે એક પાંડડું બેઠેલું, અને બીજામાં છે 2-4 પાંદડા બેઠેલા। આ પ્રમાણે જે આપણને ઉદાહરણ આપ્યું છે બરાબર, તે પ્રમાણે આપણે બીજા વાક્યોને ગોઠવવાના છે। પહેલું વાક્ય આપ્યું હોય તો આપણે બીજું વાક્ય એને ગોઠવવાનું છે। તો શરૂ કરીએ। એક પંખી ઉડતું આવ્યું। એક જ પંખી ઉડતું આવ્યું છે, અને બાજુમાં આપણે લખ્યું છે ઘણા પંખી, અને પછી આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે। તો એક પંખી ઉડતું આવ્યું, તો ઘણા પંખી છે તો શું આવશે? તો ઘણા પંખી ઉડતા આવ્યા। એક પંખી હતું તો ઉડતું આવ્યું। વાક્ય રચના જુઓ, ઉડતું આવ્યું, અને ઘણા પંખી છે એટલે ઉડતા આવ્યા, બરાબર છે। બીજું જોઈએ, પંખીએ આ કામ કર્યું। સામે આપણને આપ્યું છે પંખીઓએ આ કામ, પછી શું આવશે? પંખીએ આ કામ કર્યું, પંખીઓએ આ કામ કર્યું, બંનેમાં કર્યું જ આવશે। પંખીએ આ કામ કર્યું, પંખીઓએ આ કામ કર્યું। ત્રીજું છે આપણને આપ્યું, એક ચોમાસું છોડ પર વરસ્યું। એક ચોમાસાની વાત છે, અને સામેના આપણે આપ્યું છે ઘણા ચોમાસા, અને એની પછીની વાક્યરચના આપણે પૂર્ણ કરવાની છે। તો ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, એક ચોમાસું છોડ પર વરસ્યું, વાક્યરચના સાંભળો, વરસ્યું, અને ઘણા ચોમાસા છોડ પર વરસ્યા શબ્દ આવશે। તો શું લખીશું? ઘણા ચોમાસા છોડ પર વરસ્યા। એના પછીનો પ્રશ્ન 5 જોઈએ, કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસમાં આપને આપ્યું છે ના, ને, ની, ને, નો, નું, આ શબ્દો આપ્યા છે। તો બંધ બેસતો શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। તો પહેલી ખાલી જગ્યા જોઈએ, એક બકરી ખાલી જગ્યા ધ્યાન ગયું। તો આપણે પહેલાં બધા શબ્દો વાપરીને જોઈએ કે કયો યોગ્ય શબ્દ આવશે। એક બકરી, પહેલું કૌંસમાં આપ્યું છે ના, તો એક બકરી ના ધ્યાન ગયું, તમને યોગ્ય લાગે છે? નથી લાગતું। બાજુ બીજો છે ને કૌંસમાં આપેલો શબ્દ, એ વાપરી જોઈએ, એક બકરીને ધ્યાન ગયું, એ પણ આપણે યોગ્ય લાગતું નથી। કૌંસમાંનો ત્રીજો શબ્દ વાપરીએ, એક બકરીની ધ્યાન ગયું, લાગે છે યોગ્ય? આ પણ યોગ્ય નથી લાગતું। એના પછીનો શબ્દ ને છે, તો ને વાપરીએ, એક બકરીને ધ્યાન ગયું, આ પણ નથી લાગતું। એના પછીનો શબ્દ કૌંસનો છે નો, એક બકરીનો ધ્યાન ગયું, ના આ પણ નથી લાગતું। છેલ્લો શબ્દ છે નું, એક બકરીનું ધ્યાન ગયું। ચલો, તો કૌંસમાંથી કયો શબ્દ તમને યોગ્ય લાગે છે? કયો લાગે છે? છેલ્લે વાપર્યો તે નું શબ્દ, એ યોગ્ય લાગે છે તમને? બરાબર છે, એક બકરીનું ધ્યાન ગયું, તો આવશે નું। બીજું જોઈએ, છોડ પંખી ખાલી જગ્યા ભાર ખમી શક્યું નહીં। કૌંસમાંના શબ્દો વાપરી જોઈએ,
પહેલો શબ્દ ના છે તો ના જોઈએ. છોડ પંખીના ભાર ખમી શક્યું નહીં. વાંચતા જ કેવું લાગે છે, થોડું આપણે અટપટું લાગે છે, લાગે છે ને. બીજું વાપરીએ, છોડ પંખીને ભાર ખમી શક્યું નહીં. આ પણ આવશે નહીં. છોડ પંખીની ભાર ખમી શક્યું નહીં. ત્રીજું પણ નથી લાગતું. ચોથું શબ્દ ને આપેલો છે. છોડ પંખીને ભાર ખમી શક્યું નહીં. એના પછીનું જોઈએ, નો શબ્દ વાપરીને. છોડ પંખીનો ભાર ખમી શક્યું નહીં. જવાબ મળી ગયો છે આપને નો. તો છોડ પંખીનો ભાર ખમી શક્યું નહીં. એના પછીની ખાલી જગ્યા તમારે આ રીતે, જો ન ખ્યાલ આવે તો દરેક કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને બોલો. બંધ બેસતી કઈ લાગે છે ખ્યાલ આવી જાય છે આપણને, તે રીતે તમારે ખાલી જગ્યા કરવાની છે. છઠ્ઠું જોઈએ, એક જ અર્થ ધરાવતા બીજા શબ્દો શોધો અને જોડો. તો શબ્દો ઉપરની લાઈનમાં આપ્યા છે, વૃક્ષ, ભાર, પાણી, આબ, ચોમાસુ, પશુ. અને સામેની લાઈનમાં આપ્યા છે, આકાશ, વર્ષા ઋતુ, ઢોર, ઝાડ, વજન, જળ. આપને ઉદાહરણ તરીકે આપ્યું છે વૃક્ષ, તો સામે જે શબ્દો આપ્યા છે સામેની લાઈનમાં, તો એને અડાવીને આપ્યું છે ઝાડ. એટલે એક જ અર્થ ધરાવતો શબ્દ છે વૃક્ષનો. કયો અર્થ ધરાવતો શબ્દ મળ્યો છે? ઝાડ. એટલે ઝાડ સાથે આપણે જોડવાનું છે. તો ભાર શબ્દનો એક જ અર્થ, સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે સામેના શબ્દોમાં? તો આકાશ છે, વરસાદ ઋતુ છે, ધોળ છે, વજન છે કે જળ છે? તો ભાર શબ્દનો એક જ અર્થ ધરાવતો શબ્દ કયો છે? વજન. એટલે આપણે વજન અને ભાર એકબીજા સાથે એક લાઈન દ્વારા જોડીશું. પાણી શબ્દ, પાણી શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે? તો એ છે જળ. આબ, આબનો કયો છે? તમને ખબર જ છે. તો કરો, આબ, ચોમાસુ અને પશુ, આ ત્રણ શબ્દો તમે જોડો. આવડે છે ને તમને? બરાબર, તમે તો જોડી પણ દીધા, સરસ. હવે જોઈએ પ્રશ્ન છ. નીચેની વાર્તામાં, એક વાર્તા આપી છે આપણને નીચે, તો વાર્તામાં લીટી દોરેલ શબ્દો આડા અવળા થયા છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તાને સાચી બનાવી. તે નીચે આપેલ જગ્યામાં વાર્તા ફરીથી લખો. આપણે જગ્યા પણ આપી છે ફરીથી વાર્તા લખવા માટે. તો પહેલાં તો આપણે જે વાર્તા આપી છે એ વાંચી લઈએ કે આપણે કઈ વાર્તા આપી છે ને કયા શબ્દો જે અંડરલાઈન કરેલા છે એ આડા અવળા થઈ ગયા છે, ઉલટસુલટ મુકાઈ ગયા છે. તો એને પછી આપણે સરખા યોગ્ય જગ્યાએ મૂકીએ. વાર્તા વાંચીએ. એક હતું મોટું પંખી. મોટું પંખી, એના મોટા મોટા પગ. દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા ઝાડ. કાળા ઝાડ જોયેલા તમે? આ જંગલમાં એક ઉંદર રહે. એક દિવસ તેણે પંખીઓને પકડવા કટ કટ પાથરી. શિકારી દાણા ચડવા નીચે આવ્યા. પંખીઓના જંગલ ઝાડમાં ફસાયા. જંગલ ઝાડમાં ફસાઈ. પંખીઓ એક સાથે ઉડ્યા રાજી રાજી. દૂર એક ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક દાટ રહે. તેણે ફરને મદદ કરી. તેણે ઝાડમાં પહાડ ચલાવ્યા. આકાશે જળ તૂટી ગઈ. પંખીઓ તો પંખીઓને ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા મેદાન. મેદાનમાં ઉડી ગયા.
બધું લાગે છે વાંચતા કે ઉલટસુલટ થઈ ગયું છે ને. તો પંખી શબ્દ, એક મોટું પંખી હતું, તો પંખીની જગ્યાએ શું આવશે જોઈએ આપણે. તો પગ નહીં આવે, ઝાડ નહીં આવે, અંડરલાઈન કરેલા શબ્દો વાંચું છું, ઝાડ નહીં આવે, ઉંદર નહીં આવશે, એક મોટું ઉંદર હતું, યોગ્ય નથી લાગતું, કટકટ પણ નથી યોગ્ય લાગતું, શિકારી, રાજી રાજી, જંગલ, જંગલ યોગ્ય લાગે છે. જરા મૂકીને જોઈએ, એક મોટું જંગલ, બરાબર ને, વાર્તા છે તો યોગ્ય શબ્દ જંગલ લાગે છે. એના મોટા મોટા જંગલમાં એના મોટા મોટા પહાડ, પગની જગ્યા લખીએ આપણે પહાડ. દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા મેદાન. આ જંગલમાં એક શિકારી રહે. એક દિવસ તેણે પંખીઓને પકડવા ચાર પાથડી. પંખી દાણા ચડવા નીચે આવ્યા. પંખીઓના પગ ઝાડમાં ફસાયા. પંખીઓ એક સાથે ઉડ્યા, ફર દૂર એક ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક ઉંદર રહે. તેણે પંખીઓને મદદ કરી. તેણે જારમાં દાંત ચલાવ્યા, ઉંદરના દાંત એણે ચલાવ્યા. કટકટ, કટકટ એટલે કટકટ શબ્દ છે. જાર તૂટી ગઈ. ઉંદરે જે દાંત ચલાવ્યા કટકટ કટકટ કરતું, એને જાર તોડી નાખી. પંખીઓ તો રાજી રાજી. ઉંદરભાઈનો આભાર માની ઉડી ગયા આકાશે. આ યોગ્ય લાગે છે ને, બરાબર? આ રીતે આપણે ફકરાને યોગ્ય રીતે લખવાનો છે. એના પછીનો પ્રશ્ન 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપ્યું છે બકરી, પંખી, અકળાવું, તળાવ, વખત. તો સ્વર અને વ્યંજનમાં સ્વર આપ્યું છે આપણે, તો સ્વર પહેલાં આપણે શબ્દકોશમાં લખીએ તો સ્વરના આપેલ શબ્દો પહેલાં લખવા પડે. તો આપ્યું છે અકળાવું, તો અકળાવું લખીએ પહેલાં એક નંબરમાં. બીજું આવશે ક ખ ગ ગ ચ છ, શું આવશે? તો ત, તળાવ. તો બીજામાં લખીએ તળાવ. ત્રીજામાં આવશે પંખી. ચોથામાં બકરી આવશે. અને છેલ્લું જે બાકી રહ્યું, કયો શબ્દ બાકી રહ્યો? વખત. અને એમ પણ વ છેલ્લે આવે શબ્દકોશના શબ્દો જે અહીં આપ્યા છે એ પ્રમાણે. તો પાંચમામાં લખીશું વખત. અહીં આપણું પાઠ 13 સ્વાધ્યાય પૂર્ણ થાય છે. નવા એકમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.